તરફ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સાબર સ્ટેડિયમ ખાતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી સરકારમાં વર્ગ એક અને વર્ગ બે તરીકે ફરજ બજાવતા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં વર્ગ એક અને વર્ગ બેમાં ફરજ બજાવતી નિવૃત્ત થયેલા અધિકારીઓને પણ આવરી લેવાયા હતા. આ બધા અધિકારીઓનું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું. નોંધનીય છે કે હાલમાં ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે, ત્યારે આજે સન્માન પામનારા 200 જેટલા અધિકારીઓ સરકારી શાળામાં અભ્યાસ કરીને આ હોદ્દા ઉપર પહોંચ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક એમઆઈ જોશી પણ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લામાંથી અને વિશેષ કરીને સાબરકાંઠા જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં જે લોકોએ અભ્યાસ કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ સેવાવર્ગ બે અને શિક્ષણ સેવાવર્ગ એક તરીકે જે લોકોએ ફરજ બજાવી છે અને બજાવી રહ્યા છે એવા નિવૃત્ત અને પ્રવૃત્ત અધિકારીશ્રીઓને સન્માનવાનો આ કાર્યક્રમ હતો. એના પાછળનો મૂળભૂત ઉદ્દેશ એ હતો કે આ જે લોકોનું સન્માન કર્યું એમાંથી મોટાભાગના કોઈને કોઈ રીતે શિક્ષક તરીકેના વ્યવસાય સાથે સંકળાઈ અને તેની અંદરથી આ લોકોએ પ્રગતિ કરી છે. જે અત્યારે જે શિક્ષકો કામ કરી રહ્યા છે એની સામે એક આદર્શ પ્રસ્તુત કરવો કે એ લોકોનામાં પણ એક ક્ષમતા છે કે એ પણ પોતાના જીવનમાં આગળ વધી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કે બધા જ અધિકારીઓ એ સરકારી શાળામાં ભણેલા છે. અમારા ત્યાંથી આનંદ પટેલ સાહેબ આઈએએસ પણ સરકારી શાળામાં ભણીને થયા છે. તો આ જિલ્લાની અથવા તો રાજ્યની પ્રાથમિક શાળાઓએ ઉચ્ચ અધિકારીઓ, સારા માણસો, સારા રાજકીય નેતાઓ આપ્યા છે. પ્રાથમિક શિક્ષણ હંમેશા સારું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આનાથી ખૂબ સારું રહેશે. એ માટે હાલના શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે એના માટે આ કાર્યક્રમ કરેલો કે તમારી શાળામાં ભણતા બાળકો ભવિષ્યના સાયન્ટિસ્ટ છે, આઈએએસ આઈપીએસ ઓફિસર્સ છે, ભવિષ્યના રાષ્ટ્રપતિ વડાપ્રધાન છે. તો આપ એની આ શક્તિઓને ઓળખો અને એમને સારું શિક્ષણ આપવા માટે કાર્ય કરો. ઉપરાંત આ બધાને એટલે પસંદ કરેલા કે આ બધાએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરેલી. એટલે એક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને શિક્ષણ સેવામાં ઉચ્ચ કોટી સુધી એટલે કે ટોપ સુધી જઈ શકાય છે, જેમ આપણા નિયામકશ્રી છે એમ. તો એને શિક્ષકોને પણ એક પ્રેરણા અને પ્રોત્સાહન મળે, પોતાના પ્રગતિ કરવા કારકિર્દીમાં એ પ્રગતિ કરવાનો એક ઉત્સાહ મળે એના માટે પણ આમનું ખાસ સન્માન કરવામાં આવ્યું.